કહેવાય છે કે દાન તો ગુજરાતીઓના લોહીમાં હોય છે। જ્યારે જ્યારે આ દેશ અને દેશવાસીઓને જરૂર પડી ત્યારે ગુજરાતીઓએ પોતાની કોથળી ખુલ્લી મૂકી દીધી છે। કોઈ પણ પ્રકારની સેવા હોય, પછી તે ભોજન સેવા હોય કે આર્થિક મદદની, હંમેશા ખમીરવંતી આ પ્રજા મોખરે રહી છે। આજે અમદાવાદ રાજ્યમાં કોરોનાનું હોટસ્પોટ બન્યું છે। કોરોનાએ એવું વિકરાળ રૂપ લીધું છે કે તેની સામે સિસ્ટમ લાચાર બની ગઈ છે। સરકાર હાલ બાપડી બિચારી બની ગઈ છે, ત્યારે રાજ્યના લોકોની સેવામાં ગુજરાતીઓ ખડે પગે થઈ ગયા છે। એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આવતા કોઈ દર્દીને ભૂખ તરસથી તડપવું ન પડે તે માટે અમદાવાદના કેટલાક યુવાનો દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી હોસ્પિટલની બહાર રહેલી એમ્બ્યુલન્સમાં પહોંચાડાય છે। રોજ અલગ અલગ નાસ્તો તૈયાર કરી દર્દી તથા તેમના સ્વજનોને આપવામાં આવી રહ્યો છે। કોરોનાની મહામારીમાં દર્દીઓ હવે કોરોનાની સારવાર માટે ઝઝૂમતા હોય છે અને છેલ્લા ઘણા દિવસોથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની જે લાંબી કતારો છે તે અહીંયા જોવા મળતી હતી અને આવી સેવાઓ હવે આવા તમામ લોકો જે સેવાઓ છે સેવાભાવી સંસ્થાઓ છે તે હવે આગળ આવી અને તમામ જે કોરોનાની સારવાર લેવા માટે આવતા એમ્બ્યુલન્સમાં તમામ જે દર્દીઓ હોય છે દર્દીઓના સ્વજનો હોય છે સાથે જ હોસ્પિટલમાં કામ કરતા તમામ કર્મચારીઓ હોય છે તેમને પાણીથી લઈને તમામ પ્રકારની જે વ્યવસ્થા રાત્રે કર્ફ્યુના સમયે લોકોને કોઈ વસ્તુ મળતી નથી, પૈસા હોવા છતાં પણ માણસ કંઈ વસ્તુ ખરીદી શકે એ કન્ડિશનમાં નથી। એવા સમયમાં દર્દીના સગાવાળા, એમ્બ્યુલન્સના કર્મચારીઓ, સિક્યુરિટી ગાર્ડ, પોલીસ મિત્રો આ તમામને ક્યાંક ને ક્યાંક દરેક વસ્તુ માટે તકલીફ પડતી હોય છે। તો અમે લોકો એવું આયોજન કર્યું છે કે રોજ ખમણ, બટેકા પૌવા, થેપલા, અલગ અલગ વાનગીના 400-500 જેવા ફૂડ પેકેટ તૈયાર કરીને રોજ સવારે 8-10 મિત્રો સાથે અહીંયા તમામે તમામ એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીઓ અને સગાઓ તમામને અમે આપી રહ્યા છીએ। સાથે સાથે પાણીનું પણ વિતરણ ચાલે છે અને જ્યાં સુધી આ લાઈનો વેઇટિંગની ઓછી નહીં થાય અને જ્યાં સુધી ગુજરાતની હાલત સુધરશે નહીં ત્યાં સુધી અમે લોકો આ જ સેવા યજ્ઞ યથાવત રાખવાની માનસિકતા સાથે કાર્યક્રમ આગળ વધારી રહ્યા છીએ। હાલ કોરોના મહામારીમાં સ્થિતિ એવી સર્જાઈ છે કે દર્દીઓને બેડ નથી મળતા, ઓક્સિજન કે પછી રેમડેસિવિર ઇન્જેક્શન માટે ફાફામાં રહેવું પડે છે। ત્યારે અમદાવાદનું એક યંગસ્ટર ગ્રુપ પોતાના ઘરેથી જ દર્દીના સ્વજનને મદદરૂપ થવા એક મોટી સેવા કરી રહ્યું છે। આ યંગસ્ટર્સ ગ્રુપ દર્દીઓને બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન મળી રહે તે માટે વ્યવસ્થા કરે છે। કોઈ વ્યક્તિ આ ગ્રુપને ફોન કરે અને દવા તથા બેડ સહિતની કોઈ મદદ માંગે તો તેમને કઈ જગ્યાએથી આ બધી વસ્તુ મળશે તેની જાણકારી આપે છે અને તેની વ્યવસ્થા પણ કરી આપે છે। ખરેખર આવું કામ આપણી સિસ્ટમે કે સરકારે કરવું જોઈએ, પરંતુ સેવાનું આ ઉત્તમ કામ અમદાવાદનું આ યંગસ્ટર ગ્રુપ કરી રહ્યું છે। જે સિચ્યુએશન હોય છે, ઓક્સિજન નથી હોતું, બાયપેપ મશીન્સ ન થતી, એની શોર્ટેજ બહુ જ હોય છે, એટલે એ લોકો ત્યારે એકદમ ક્લોઝ વન્સ જ આવે છે, કારણ કે અમારે વર્ડ ટુ વર્ડ જ ખબર પડે છે કે આ લોકોની સાથે બધા નંબર્સ ને બધું છે, એટલે તમે એમને કોન્ટેક્ટ કરો તો એ ફોન કરીને તમને હેલ્પ આઉટ કરશે। એટલે અમારે પછી હોસ્પિટલાઇઝ અને ઓક્સિજનનું રિફિલિંગ ને બધું વટવા અને જીઆઈડીસી ને બધે છે અમારી સાથે એડ્રેસીસ, તો અમે ત્યાં ફોન કરીને અમે કહીએ કે ભાઈ હોસ્પિટલની ઓથોરિટીને કહો ત્યાં જઈને ભરાઈ આવે, એટલે ઓક્સિજન પેશન્ટ્સને ખૂટે નહીં ને એ બધી રીતે। પછી ઇન્જેક્શન્સ અત્યારના રેમડેસિવિર, ટોસિલિઝુમેબ ને એ બધાની બી શોર્ટેજ બહુ જ, તો એવી સંસ્થા બી છે જે રિફિલ બેઝિસ ઉપર તમને ઇન્જેક્શન્સ, મેડિસિન્સ ને બધું આપે છે કે તમારે અત્યારે આપી દીધું પણ પછી તમારે વિધિન 24-48 આવર્સમાં એ રિફિલ કરી દેવાનું, એટલે એવી સારી સંસ્થા બી છે। બ્લેક માર્કેટ તો છે જ એક સાઈડ, પણ એક સાઈડ આટલા સારી રીતે બી લોકો આપતા હોય છે। અનેક ગ્રુપ અને સેવાભાવી સંસ્થાઓ તો સેવા યજ્ઞ કરી મોટું પુણ્ય કમાઈ જ રહ્યા છે, પરંતુ હંમેશા જેમના માટે સેવા સર્વોપરી રહી છે તેવા ગુજરાતી નાના પરિવારો પણ સેવાથી હાલ બાકાત નથી। અમરેલીમાં સતત કેસ વધી રહ્યા છે, અનેક લોકો મદદ માટે હાથ લંબાવી રહ્યા છે, ત્યારે અમરેલીમાં રહેતો એક સોજિત્રા પરિવાર રોજના 1000 લોકોની ભૂખ ઠારે છે।
રોજ 1000 થી વધારે ટિફિન તૈયાર કરી દર્દીઓને પહોંચાડે છે અને તે પણ એક પણ રૂપિયો લીધા વિના. અને આ સેવા તેઓ છેલ્લા 18 દિવસથી કરી રહ્યા છે. ત્યારે શરૂઆતમાં અમે 200 ટિફિન ચાલુ કરવાનું નક્કી કર્યું હતું, અંદાજિત એટલા. તો ત્યારે અમે 200 ટિફિન ચાલુ કર્યો, પછી ધીમે ધીમે બધા અમારા ટિફિનની ડિમાન્ડ વધવા માંડી અને દરેક હોસ્પિટલમાં અને હોમ ક્વોરન્ટાઇન હોય એ બધાને પણ અમારે ટિફિન પહોંચાડવાનું ચાલુ કર્યું. આજે 18 દિવસ થયા છે, તો 18મા દિવસે આજે 1100 ટિફિને પહોંચ્યા છીએ અમે બપોરના અને સાંજના થઈને, અને 1100 ટિફિન અમે પહોંચાડી છીએ. આ ટિફિન પહોંચાડવામાં અમને સુકનાથપરા યુવક મંડળ, અમારા હીરામોતી યુવક મંડળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના ભાઈઓએ અમને જે સહકાર આપેલ છે અને પૂરા ઉત્સાહથી અમારે કામ કરે છે. અને હજી અમે આ સતત જ્યાં સુધી કોરોના જાય નહીં ત્યાં સુધી અમે દર્દીને પૂરતી સેવા કરવા માંગીએ છીએ. આ સેવાઓ પરથી તો તમે સમજી જ ગયા હશો કે ગુજરાત અને ગુજરાતીઓ આટલા આગળ કેમ છે. કેમ ગુજરાતીઓ તમને વિશ્વના કોઈ પણ ખૂણામાં જોવા મળી જાય છે. કેમ ગુજરાત દેશનું સૌથી વિકસિત રાજ્ય કહેવાય છે. આપણા ધાર્મિક અને પૌરાણિક ગ્રંથોમાં કહેવાયું છે કે તમે જેટલું દાન કરશો તેનાથી ડબલ ભગવાન તમને પાછું આપશે. આપણા ગ્રંથોએ કહેલી આ વાતને ગુજરાતીઓ વર્ષોથી સાર્થક કરી રહ્યા છે અને તેથી જ ગૌરવવંતી કહેવાતી ગુજરાતી પ્રજા સૌથી આગળ છે અને દેશભરમાંથી લોકો ગુજરાતમાં કમાવા માટે આવે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.